विद्यार्थी मित्रों, लक्ष स्कूल ऑफ साइंस બામણમાં ઓનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈ જોઈને આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે જો. ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? આના શબ્દો નિલેશભાઈ નહીં, આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ, બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો, હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે આ બધું. રમતો, સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. So, from 2 days, we are studying about the important thing, and these are nothing but the ions. Now, today we are going to talk about furthermore, and that will be more interesting. Dear students, yesterday when we are talking about the ions, negative ions were there, and these negative ions we have done very nicely. Okay, when you will take it, when you will take at, that we have discussed. Very simply, we have taken nitrogen, we have taken halogen, we have taken phosphorus, we have taken sulfur, also we have taken carbon. Today we are going to add one more, and that is hydrogen. Okay, now the nitrogen is giving you NO2 minus, NO3 minus. Halogen also XO2 minus, XO3 minus. This will be giving you PO3 minus 3 and PO4 minus 3. S was giving you SO3 minus 2 and SO4 minus 2. This was giving you CO2 minus, CO3 minus 2, both. And we are now today OH minus 1 that we are going to study. So this is our today's task to complete. Now, dear students, here we can discuss the smaller, less oxygen. Oxygen 2 છે, oxygen 3 છે. તો જે ઓછો oxygen છે, that ઓછા less oxygen is nominated like this. આપણે એને આઈટ લગાડીને સેટિસ્ફાય કર્યું હતું. એન્ડ જે મોર ઓક્સિજન છે એને આપણે પાછળ એટ લગાડ્યું હતું, સફિક્સ એટ એડ કર્યું હતું. દેટ ઇઝ અવર નોલેજ. સો ધીસ બીંગ નાઇટ્રાઇટ, હેલાઇટ, ફોસ્ફાઇટ, ઓર કાર્બોનાઇટ, લાઈક દેટ. ધીસ વોઝ નાઇટ્રેટ, હેલેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, કાર્બોનેટ. તો આ રીતે આપણે નામ બનાવેલું. બટ ટુડે, why yesterday I have not taken this one OH minus? ગઈકાલે આપણે OH minus કેમ નહીં લીધું? That is also discussion method. તો dear students, ગઈકાલે આપણે OH minus એટલા માટે નહીં લીધું કે એને આવી રીતે જનરલાઇઝ નથી કરાતું, because its name is, આનું નામ છે હાઇડ્રોક્સાઇડ. આનું નામ શું છે? હાઇડ્રોક્સાઇડ. એન્ડ ધેટ્સ વાય વી ડીડન્ટ ટેક ધીસ યેસ્ટરડે, કે આ તો ભાઈ શું છે, હાઇડ્રોક્સાઇડ છે, એટલે આપણે એને લઈ શકીએ નહીં. ઓકે, તો હાઇડ્રોક્સાઇડ હોવાના નાતે એને આપણે નામ બીજી રીતે આપ્યું છે. ધેટ્સ વાય. સો ધીસ ઇઝ નોટ બિલોંગ ટુ ધીસ ફેમિલી. સપોઝ કે NaOH છે, તો NaOH ઇઝ નથિંગ બટ ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, AlOH.
Okay, so aluminium hydroxide. Now here some questions are come. For example, I will write this aluminium SO4+, aluminium sulfate, I will say. This I spoke aluminium hydroxide. Now some of you may get such question. તમારામાંથી કેટલાકના મનમાં આવા ક્વેશ્ચન ઉભા થાય, સર આને ડાય એલ્યુમિનિયમ ટ્રાય સલ્ફેટ કેમ ના બોલાય? ઇઝ ઇટ સો? યસ, સમ ઓફ ઓલસો યુ વિલ પ્રોનાઉન્સ ધીસ એલ્યુમિનિયમ ટ્રાય હાઇડ્રોક્સાઇડ. ઓકે, તમારે આ ક્વેશ્ચન વ્યાજબી છે, બીકોઝ ધીસ ક્વેશ્ચન્સ આર વેરી વેલિડ ક્વેશ્ચન, બીકોઝ વી હેવ કાર્બન, ધીસ CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને આપણે એને ડાય એલ્યુમિનિયમ ટ્રાય સલ્ફેટ નથી બોલતા, અને એલ્યુમિનિયમ ટ્રાય હાઇડ્રોક્સાઇડ નથી બોલતા, અને કાર્બન ડાયોક્સાઇડ બોલવાનું ફરજિયાત છે. વાય ધીસ? આવું કેમ? એન્ડ સચ ક્વેશ્ચન્સ આર ઇમ્પોર્ટન્ટ. આવું કેમ થાય છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે થોડાક રિકોલ કરીશું. આપણને વોટ વિલ બી ધ અવર રિકોલિંગ? તો આપણું રિકોલ આવું હશે, when I had taught you about the compounds, મેં તમને સ્ટાર્ટિંગમાં ભાઈ બ્લુટૂથ છે એટલે એમાં મોટું જ બોલાતું હોય કે જોઈન્ટ નથી? જોઈન્ટ જ છે. આમાં તો આ તો આટલા નજીક છે દીકરા, એમાં શું કરું બોલ. બધું બરાબર જ છે ભાઈ, તો બ્લુટૂથ જોઈન છે. હવે એમાં તો કેવી રીતે મેં મગજમારી કરું, બીજું શું કરી શકું બોલ. ચિલ્લાવ, અડાવ બધો જોર જોર થી, એ તમે તમારું એડજસ્ટ કરો. અહીંયા કમ્પ્લીટ એડજસ્ટ કરીને અમે રાખેલું હોય. ઓકે, તો એલ્યુમિનિયમ સલ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે ગુડ, થેન્ક યુ. તો એલ્યુમિનિયમ આને કેમ આપણે નહીં બોલાય ને આને કેમ કાર્બન ડાયોક્સાઇડ બોલવું પડે છે? વાય ધીસ? ઓકે, તો આના પાસે આપણા પાસે બે રીઝન છે. ઓકે, પહેલું રીઝન છે કે ભાઈ કેલ્ક્યુલેશન કરીને આપણે કરવું પડશે, અને બીજું રીઝન છે કે મલ્ટિપલ ટાઈમ આવતું હોય એટલા માટે. તો બધાથી પહેલા આપણે કેલ્ક્યુલેટિવ રીઝન જોઈશું કે કેમ આવું થાય છે. તો વેન આઈ વોઝ ટીચિંગ યુ ધ કમ્પાઉન્ડ, એટ ધેટ ટાઈમ આઈ શો યુ ટુ ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ. ઓકે, થ્રી ટાઈપ્સ એકચ્યુઅલી, પણ એના ડેફિનેશન આપણે બનાવ્યા હતા. એક કમ્પાઉન્ડની કેટેગરી હતી એસિડ, બેઝ અને સોલ્ટ. બીજું કમ્પાઉન્ડ આપણે આવી રીતે લખ્યું હતું, આયનિક કમ્પાઉન્ડ, કોવેલેન્ટ કમ્પાઉન્ડ એન્ડ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એમ આપણા પાસે બે પ્રકારના કમ્પાઉન્ડ હતા, બરાબર. એકમાં એસિડ બેઝ અને સોલ્ટ તરીકે લીધેલા, અને બીજાની અંદર આપણે લીધેલા હતા તો એ હતા આયનિક કમ્પાઉન્ડ, કોવેલેન્ટ કમ્પાઉન્ડ એન્ડ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. ગુજરાતી મીડિયમ માટે આયનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો, અને આપણે બીજું લીધું હતું સવર્ગ સંયોજનો. આમ આપણે એના ત્રણ પ્રકાર પાડ્યા હતા. ટુડે વી આર ગોઈંગ ટુ ડિફરન્શિએટ અબાઉટ ધ આયનિક કમ્પાઉન્ડ એન્ડ સહસંયોજક, ધેટ મીન્સ કોવેલેન્ટ કમ્પાઉન્ડ. બરાબર ધ્યાન આપજો. હવે જો ડિયર, અહીંયાથી મેં એલ્યુમિનિયમ લઉં છું, એ એલ્યુમિનિયમ પ્લસ થ્રી હોય છે. અહીંયાથી હું એલ્યુમિનિયમ લઉં છું તો એલ્યુમિનિયમ પ્લસ થ્રી હોય છે, ને અહીંયા સલ્ફેટ લઉં છું એ સલ્ફેટ માઇનસ ટુ હોય છે. આ ટુ આને મળે છે એટલે આ એલ ટુ થાય છે, અને થ્રી આખાને મળે છે, એન્ડ ડ્યુ ટુ ધેટ રીઝન SO4 થ્રાઈસ આખું થાય છે. આ થ્રી આખાને મળે છે અને ટુ અહીંયા મળે છે, તો એલ ટુ SO4 થ્રાઈસ એલ્યુમિનિયમ સલ્ફેટ. આને શું બોલાય? એલ્યુમિનિયમ સલ્ફેટ. કેમ? તો આની જે સ્ટોકિયોમેટ્રી છે, અને સ્ટોકિયોમેટ્રી કહેવાય. વોટ ડુ યુ મીન બાય સ્ટોકિયોમેટ્રી? તો સ્ટોક મીન્સ એની વસ્તુ. આની કેટલી વસ્તુ છે? થ્રી સ્ટોક છે અને ટુ સ્ટોક છે, એન્ડ ડ્યુ ટુ ધેટ એની એરેન્જમેન્ટ, દેટ ઇઝ ધ મીટી, બરાબર. મેટ્રી, મેટ્રી મીન્સ એરેન્જમેન્ટ ઓફ ધેટ. તો આ લોકોના સ્ટોકનું એરેન્જમેન્ટ છે,
only and only. Let these three will go here, two will come here. This is due to the stoichiometry, and that's why we can speak only this is spoken as an aluminium, this is spoken as a sulfate ion. And that's why this is taken as a aluminium sulfate. No other reason. એટલે અને ડાય એલ્યુમિનિયમ ટ્રાઈ સલ્ફેટ બોલવાનું નથી બીકોઝ એ તો એની સ્ટોઇકિયોમેટ્રી છે. ઓકે ચલો, ઇન કેસ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ ની અંદર યુ આર ગોઈંગ ટુ સ્ટડી કે કાર્બન ને 4 ઇલેક્ટ્રોન હોય છે, અને કેટલાકને તો ખબર જ હશે કાર્બન ને 4 ઇલેક્ટ્રોન હોય છે આ રીતે, અને જેને નહીં ખબર હોય આપણે સ્ટડી કરવાનું જ છે. બટ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે આલુઆ. અને અહીંયા આ બે ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન જોડાઈ જાય, અને આ બે ઇલેક્ટ્રોન સાથે ઓક્સિજન જોડાઈ જાય બાય મેકિંગ ધ પાર્ટનરશિપ. શું બનાવીને આવી રીતે ઓક્સિજન એ લોકો સાથે પાર્ટનરશિપ કરશે, અને પાર્ટનરશિપ કરીને શું બનાવી દે છે, બોન્ડ બનાવે છે. એન્ડ તો અહીંયા ફોર્મેશન જુદું છે, અને અહીંયા ફોર્મેશન, હા ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર વંડર ગુડ. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બને છે, અને અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટ બને છે. પણ આ પાર્ટનરશિપ ઓફ ઇલેક્ટ્રોન છે, અને પાર્ટનરશિપ ઓફ ઇલેક્ટ્રોનમાં બે ઓક્સિજન પાર્ટનરશિપ કરે છે. ધેટ્સ વાય વી હેવ ટુ ડિનોટ એટ ધેટ ડાય ઓક્સિજન. આર યુ ગેટિંગ મી? તો નામ અહીંયા, તો હવે સિમ્પલ ભાષામાં, આટલું બધું ડિટેલમાં નહીં જતા, આપણે ખાલી સિમ્પલ ભાષામાં એટલું સમજીએ કે જે આયનિક કમ્પાઉન્ડ છે એના અંદર આપણે ડાય ટ્રાય યુઝ કરવાનો નથી, એને સ્ટેટ વે બોલવાનું છે, એલ્યુમિનિયમ સલ્ફેટ. જ્યારે આના આપણે શું બોલવું પડશે, આ ધીસ કમ્પાઉન્ડ આર પાર્ટનરશિપ વાળા, ભાગીદારી વાળા છે, કોવેલન્ટ છે, સહસંયોજક છે, એટલા માટે આપણે એને શું બોલવું પડશે, કાર્બન ડાયોક્સાઇડ. મોર ઓવર સેકન્ડ રીઝન આઈ વિલ ઓલસો ટેલ, આની અંદર આપણા પાસે એલ્યુમિનિયમ સલ્ફેટ જેવું બીજું કોઈ કમ્પેર નથી, પરંતુ આની અંદર આપણા પાસે CO2 છે, CO પણ છે. So we have to differentiate this. આપણે આ બેને જુદા પાડવાના છે. So for the differentiation, we can say carbon dioxide, carbon monoxide. So carbon dioxide and carbon monoxide, that's why spoken differently. So that is the another reason. હા, જો કે આમાં પણ આપણે જોયું કે ફોર એક્ઝામ્પલ કે FeCl2 અને FeCl3 એ પણ જોયું આપણે. તો એકને આપણે ફેરસ ક્લોરાઇડ નામ આપ્યું, અને બીજાને ફેરિક ક્લોરાઇડ. ફેરસ અને ફેરિક આપણે છૂટું જ પડ્યું છે. તો જ્યારે મોર એમાઉન્ટમાં એ લોકો બનાવતા હોય એક સરખા જ ભેગા થઈને, અહીંયા કાર્બન અને ઓક્સિજન બે એક સરખા છે, તો કાર્બન અને ઓક્સિજન ભેગા થાય, અને એકવાર કાર્બનનો અને ઓક્સિજનનો રેશિયો 1:1 છે, બીજી વાર 1:2 છે, આની અંદર 1:3 છે, 1:2 છે, એટલે આવા રેશિયો પ્રમાણે એના નામ પણ બદલાવા જોઈએ. અને ધેટ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટોઇકિયોમેટ્રી. આની અંદર સ્ટોઇકિયોમેટ્રી ના લીધે અને આની અંદર પાર્ટનરશિપ ના લીધે એના નામ બોલાય છે. સો ધીસ વિલ બી યોર નોલેજ. સો હોપ ડિયર સ્ટુડન્ટ્સ કે આ આપણે સમજી શક્યા કે કેમ કોઈના નામમાં ડાય ટ્રાય લગાડવાનું, ક્યારે લગાડવાનું અને ક્યારે નહીં લગાડવાનું. ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે આયોનિક કમ્પાઉન્ડ હોય ત્યારે ડાય ટ્રાય લગાડવાની જરૂર નથી, એને સ્ટેટ વે બોલાય. તો ફોર એક્ઝામ્પલ આનું શું બોલાશે, તો કોઈ આવું નામ બોલશે તો તમને કેવું લાગે? આજે તમને ખબર પડી ગઈ કે આનું નામ તો બોલાશે સર, આ તો કોપર સલ્ફેટ. યસ વી નો સર. પણ કોઈ આવું બોલે કોપર સલ્ફર ટેટ્રા ઓક્સાઇડ, હા વેરી ગુડ સાંજ, ઘર કરેક્ટ સાંજ, કે આ કોપર સલ્ફેટ છે. પણ કોઈ આનું નામ આવું બોલે તો કોપર સલ્ફર ટેટ્રા ઓક્સાઇડ કેવું લાગે? હેને, તો એટલા માટે આપણે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે. સો વેરી ગુડ. સો ધીસ ઇઝ અવર ટુડેઝ નોલેજ. ઓકે, બટ નાવ ધ ઇમ્પોર્ટન્ટ પોર્શન ઇઝ કમિંગ આઉટ, કે તમારા મનમાં એક કન્ફ્યુઝન હશે, સર આટલું બધું મેં યાદ કાથી રાખે, તમે તો કેટલા દિવસથી બોલ બોલ કરો છો, બટ વોટ ઇઝ અવર કેપેસિટી? સો ધેટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ટુડે. આજે તમને આજે ખબર પડી જશે કે આ કેવી રીતે છૂટું પાડવાનું છે. સો કમ ઓન સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલી ટુડે we are talking about ions. So hum heading maru chu ions. Okay, ion nahi, iron nahi, ions che. Okay, now remember, moreover this, first the definition of ions. Ions kone kevay? Okay, so when any element or compound, koi pan element ke compound, when any element or compound by gaining electron or losing electron, ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને, ઇન વિચ ફોર્મેટ ધે કમ,
is known as ion. Electron મેળવીને કે electron ગુમાવીને જે ફોર્મેટમાં એ લોકો આવે છે, જે આકાર કે જે સંયોજન બનાવે છે, જે પદાર્થ રચે છે, which substance is formed is known as ions. So કે so ions ની definition શું છે? When any elements or compounds by gaining or losing electron in which format they come is known as ions. Okay, ions has two types. Ions ની કેટલી type છે? તો ions ની બે type કઈ કઈ છે? તો ion ની પહેલી type છે, આપણે લખીશું positive ion and negative ion. Ion ની બે category કઈ કઈ છે? તો ions may be positive ion and ions may be negative ion. હવે positive ion કેવી રીતે બને છે? તો by losing electron, આપણે definition માં શું કીધું કે by gaining electron or by losing electron. Okay, so here by losing electron they become positive ion. તો અહીંયા આપણે લખી દઈએ કે loss of electron. Okay, losing electron they will convert into the positive ion, and by gaining electron, gain of electron, by gaining electron તે શું બને છે? Negative ion બને છે. Okay, so remember, when anything is going to lose the electron they convert into the positive ion. Actually electron કેવો છે? Negative charge છે, અને electron negative charge છે, that's why ઇલેક્ટ્રોન જ્યારે જાય છે તો નેગેટિવ ચાર્જ જતો રહે છે એટલે પોઝિટિવ બની જાય છે. વેન ઇલેક્ટ્રોન આવે છે ત્યારે એક પોઝિટિવ ચાર્જ અંદર એન્ટર થાય છે, એન્ડ ધેટ્સ વાય ઇલેક્ટ્રોન આવે છે એટલે નેગેટિવ ચાર્જ એન્ટર થાય છે, એન્ડ ધેટ્સ વાય ધે બીકમ નેગેટિવ. સો ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન, લોસિંગ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, હવે જે આપણે પોઝિટિવ ચાર્જ જોયા છે એ પોઝિટિવ ચાર્જ પાછા બે ટાઈપમાં વહેંચાયેલા છે. તો પોઝિટિવ ચાર્જ કયા કયા બે ટાઈપમાં છે? તો પોઝિટિવ ચાર્જનો બધાથી પહેલો ટાઈપ છે જે ઓન ધ બેઝ ઓફ એલિમેન્ટ. કોના ઉપર છે? એલિમેન્ટ પરથી બન્યા. અને બીજું છે કમ્પાઉન્ડ પરથી બન્યા. ઓકે, સો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ આયન્સ, પોઝિટિવ આયન્સ એન્ડ નેગેટિવ આયન્સ. પોઝિટિવ આયન કેવી રીતે બને છે? તો બાય લોસ ઓફ ઇલેક્ટ્રોન. અને નેગેટિવ આયન કેવી રીતે બને છે? બાય ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, તો એ આપણી વાત છે સમજવાની કે કોણ કેવી રીતે બનશે. તો કોઈ ડાઉટ છે હવે આમાં? ઓકે, નાવ નેગેટિવ આયન કેવી રીતે બનશે? તો નેગેટિવ આયન ના પણ બે પાર્ટ બને છે. વિચ ટુ પાર્ટ આર ધેર ઓફ નેગેટિવ આયન? તો નેગેટિવ આયન્સ ના બે પાર્ટ આ છે. પહેલું છે એ પણ શામાંથી બને છે? એલિમેન્ટ માંથી બને છે, અને એ પણ કમ્પાઉન્ડ માંથી બની શકે છે. ઓકે, તો ધીસ ઇઝ અવર આઈડિયા કે આયન્સ કેન બી ડિવાઇડેડ ઇન ટુ ટુ કેટેગરી, પોઝિટિવ આયન્સ એન્ડ નેગેટિવ આયન્સ. પોઝિટિવ આયન્સ એલિમેન્ટ માંથી બની શકે, કમ્પાઉન્ડ માંથી બની શકે. નેગેટિવ આયન એલિમેન્ટ માંથી બની શકે અને કમ્પાઉન્ડ માંથી બની શકે. નાવ અવર ડિસ્કશન, અવર પોઈન્ટ ટુ ટોક ઇઝ ફર્સ્ટ કે પોઝિટિવ આયન ના કમ્પાઉન્ડ કયા કયા છે. સો કમન સ્ટુડન્ટ, પોઝિટિવ આયન જે કમ્પાઉન્ડ માં બને છે that we are going to discuss. Dear students, this is one is ammonia. Okay, and ammonia is going to convert into NH4 plus. Similarly PH3 is there, and PH3 is going to convert into PH4 plus. So ek che ammonia jene apne ena parthi je bane che tene apne ammonium ion kahiye che, this is known as ammonium ion. Ane biju che ફોસ્ફીન, આને કહેવાય છે ફોસ્ફીન, અને ફોસ્ફીન પરથી બને છે એ ફોસ્ફોનિયમ આયન છે. ઓકે, તો આ એમોનિયા ઉપરથી એમોનિયમ અને ફોસ્ફીન પરથી ફોસ્ફોનિયમ, બરાબર. તો આપણા પાસે બે આયન છે, એક એમોનિયમ આયન છે અને બીજું ફોસ્ફોન આયન છે. એમોનિયા પરથી એમોનિયમ અને ફોસ્ફીન પરથી ફોસ્ફોનિયમ આયન. ઓકે, તો ધીઝ આર ધ કમ્પાઉન્ડ્સ, પોઝિટિવ કમ્પાઉન્ડ્સ આયન. ઓકે, બહુ બધા છે આમ તો, પણ આપણા જે વ્યવહારમાં આપણે જે કેમિસ્ટ્રીના ડેઇલી યુઝમાં યુઝ કરીશું આ બે જ કરીશું.
બરાબર NH4 અને PH4 તમે જોયું હશે કે એમોનિયમ ક્લોરાઇડ તો NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ બોલાય, NH4OH એમોનિયમ હાઇડ્રાઇડ, એમોનિયમ કાર્બોનેટ. તો આવા બહુ બધા આપણા પાસે આયન્સ છે વિચ આર ગોઈંગ ટુ યુઝ ફ્રોમ ધ એમોનિયા, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધીઝ આર વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, આ બધા ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, આમ તો બધા જ કમ્પાઉન્ડ હાઇડ્રોજન સાથે, જે રીતે ઓક્સિજન સાથે કમ્પાઉન્ડ બને છે તે રીતે હાઇડ્રોજન સાથે પોઝિટિવ કમ્પાઉન્ડ બને, ઓક્સિજન સાથે નેગેટિવ બને. તો ઘણા બધા આવા કમ્પાઉન્ડ છે પણ આ જ કામના છે, બીકોઝ નેચરમાંથી આ મળી આવે છે અને જે નેચરમાંથી મળી આવતા હોય એ જ આપણા ડેઇલી લાઈફમાં યુઝ હોય, બાકી બીજા આર્ટિફિશિયલ બનાવવા પડે છે. સો ધીસ ઇઝ અવર ટાર્ગેટ. ચલો નામ એના એક્ઝામ્પલ લઈશું અને એક્ઝામ્પલ લઈને પછી એના નીચે લખી દઈએ. તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણા પાસે જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ પરથી પોઝિટિવ આયન કયા કયા છે? એલિમેન્ટ મેં હાઇડ્રોજન પરથી H+, લિથિયમ પરથી Li+, સોડિયમ પ્લસ, ઓકે K+, આવા આપણે બહુ બધા લખ્યા છે, Ag+, Cu+, ઓકે. સો આ બધા આપણા પાસે કયા છે? પોઝિટિવ આયન છે. હા હા, કમ્પાઉન્ડ પરથી કોણ બને છે? NH4+, PH4+. આમાં તમે એલિમેન્ટમાં ખાલી પ્લસ જ નહીં લેવાના, Mg+2, એલ્યુમિનિયમ +3 એ બધા પણ આવશે. નહીં તમે પ્લસ લખ્યા એટલે સર પ્લસ જ છે બધા એવું સમજશે, એવું નથી. ઓકે ચલો, એલિમેન્ટ પરથી નેગેટિવ આયન તો બહુ બધાને ફેમસ છે, S-2, O-2, P-3, N-3, Cl-, Br-, I-, etc. Lots of things you will get there. F-. તો અહીંયા પણ આપણા પાસે એલિમેન્ટ પરથી છે. કમ્પાઉન્ડ પરથી આપણા પાસે જે છે એ કમ્પાઉન્ડ પરથી આપણા પાસે CO3-2, SO4-2, NO2-, ઓકે PO4-3, ઓકે. સો લાઈક ધીસ દેર આર લોટ્સ ઓફ આયન, SO4-, ઓકે. સો આ છે આપણા પાસે આયન્સ, પોઝિટિવ આયન્સ, નેગેટિવ આયન. ધેન આફ્ટર પોઝિટિવ આયન્સ માં એલિમેન્ટ અને કમ્પાઉન્ડ, નેગેટિવ આયન માં એલિમેન્ટ એન્ડ કમ્પાઉન્ડ. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આ તો ઇન્ફોર્મેશન છે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધીસ, કે એનું પ્રોનાઉન્સ કેવી રીતે કરવાનું, હાઉ ટુ પ્રોનાઉન્સ ધીસ, એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતે થાય. તો ડિયર સ્ટુડન્ટ હવે યાદ રાખો કે આપણે આનો એક કમ્પાઉન્ડ બનાવીએ છીએ, આનો તો સપોઝ કે AgCl લખ્યું, અહીંયા AgCl લખ્યું, તો આને આપણે સિલ્વર ક્લોરાઇડ કહીએ છે. શું કહીએ છે? સિલ્વર ક્લોરાઇડ. એટલે જે એલિમેન્ટ છે એમાં પોઝિટિવ આયન હોય એનું ઓલવેઝ એનું નામ જ લખી દઈએ છે. તો અહીંયા એનું પ્રોનાઉન્સિએશનમાં ખાલી એનું નામ જ લખવાનું છે. લિથિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જો તમે યુ કેન સી ધેટ કે આનો તમે ખાલી નામ જ લખો છો. ઓકે, આ જે કમ્પાઉન્ડ વાળા છે એની અંદર ફોસ્ફોનિયમ, એમોનિયમ, તેની અંદર આપણે શું એડ કર્યું છે? ઓનિયમ. એને સફિક્સ લગાડ્યો છે, પાછળ લગાડ્યું છે, અને પાછળ શું લગાડ્યું છે? ઓનિયમ, એમોનિયમ, ફોસ્ફોનિયમ. ઓકે, કોઈ આનું નામ બનાવી શકશે તમારામાંથી? કોઈ આનું નામ શું હોઈ શકે? એમોનિયમ, ફોસ્ફોનિયમ, એવી રીતે. આર્સેનિયમ, શું નામ થશે એનું? આર્સેનિક પરથી આર્સોનિયમ. ઓકે, તો આ રીતે એના પાછળ ઓનિયમ સફિક્સ લગાડી દઈએ, આર્સેનિયમ. ઓકે ગુડ, તો આ છે આપણા પાસે નેમ. સિમિલરલી નેગેટિવ આયન્સ માટે, તો નેગેટિવ આયન્સ માટે જ્યારે એલિમેન્ટ એના સિમ્પલ ફોર્મેટમાં છે, ઓક્સિજન નથી અને સિમ્પલ ફોર્મેટમાં છે, ધેન ધેર વી યુઝ આઈ. આમાં શું? આઈ, સલ્ફાઇડ, ક્લોરાઇડ, ઓક્સાઇડ, બ્રોમાઇડ, ફોસ્ફાઇડ, આયોડાઇડ, નાઇટ્રાઇડ, ફ્લોરાઇડ, લાઈક ધેટ. તો આમાં આપણે વી એડિંગ હિયર આઈડ સફિક્સ. હવે આમાં આવીએ તો આની અંદર આપણે બે કેટેગરી કરેલી, યાદ આવે છે આના બે પાર્ટ પાડેલા હતા,
ઓકે કયા કયા બે બે પાર્ટ હતા મેક્સિમમ ઓક્સિજન અને મીડિયમ ઓક્સિજન ઓકે એના બે પાર્ટ કયા કયા હતા મેક્સિમમ ઓક્સિજન અને મીડિયમ ઓક્સિજન મેક્સિમમ ઓક્સિજન હોય ત્યારે આપણે એમાં એડ કરીએ છીએ એડ સફિક્સ અને મીડિયમ ઓક્સિજન હોય ત્યારે એમાં એડ કરીએ છીએ આઈડ સફિક્સ એન્ડ ધેટ ઇઝ અવર આઈડિયા કે ક્યારે એમાં શું એડ કરવાનું ફોર એક્ઝામ્પલ કાર્બોનેટ સલ્ફેટ નાઇટ્રાઇટ ફોસ્ફેટ આર્સેનેટ હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ક્વેશ્ચન વેરી અને પૂછા મનમાં થવું જરૂરી છે આવો ક્વેશ્ચન કે સર તમે બે કમ્પાઉન્ડ એક સાથે લખશો તો એકમાં વધારે ઓક્સિજન છે અને બીજામાં લેસ ઓક્સિજન છે તો અમને ખબર પડી જશે કે વધારે ઓક્સિજન વાળું શું બોલાશે એટ અને ઓછું ઓક્સિજન વાળું આઈટ પણ જયારે તમને અમને અમને ડાયરેક્ટ સ્ટેટ આપી દેશો કમ્પાઉન્ડમાં આપશો તમને ખબર ક્યાંથી પડશે કે આ વધારે ઓક્સિજન વાળું છે કે ઓછા ઓક્સિજન વાળું છે એન્ડ હિયર ઓલ્સો વી હેવ ટુ ચાન્સ ટુ લર્ન આમાં પણ આપણા પાસે લર્ન કરવાના બે ચાન્સીસ છે કયા કયા બે ચાન્સીસ છે લર્ન કરવાના તો ડિયર સ્ટુડન્ટ એક બાય કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેશન કરીશું કે આમાં વધારે ઓક્સિજન કહેવાય આમાં ઓછો ઓક્સિજન કહેવાય એન્ડ સેકન્ડ વન ઇઝ વેરી ઇઝી બાય મીન્સ ઓફ પ્રેક્ટિસ આપણા પ્રેક્ટિસમાં આવ્યા જ કરશે આવી ગયું કે ભાઈ સીઓ થ્રી માઇનસ ટુ છે તો સીઓ થ્રી માઇનસ ટુ બધાને કાર્બોનેટ યાદ જ રહી ગયું છે એટલે ઓક્સિજન મેક્સિમમ છે એસઓ ફોર માઇનસ ટુ સલ્ફેટ યાદ જ રહી ગયું છે ડેઇલી વપરાવાનું છે ગમે તા એ સલ્ફેટ ફોસ્ફેટ એવા બધા આવતા જશે નાઇટ્રેટ યુ વિલ કન્સિડર કે સર સર બાય મેઇન્સ ઓફ પ્રેક્ટિસ ના વી નો ધેટ કે વધારે ઓક્સિજન ક્યારે છે કોનામાં છે અને કોનામાં ઓછો ઓક્સિજન છે ધેટ્સ ઓલ બટ અવર્સ પ્રાયોરિટી વિલ ગો ટુ ફર્સ્ટ કેલ્ક્યુલેટ બાય નંબર પહેલા આપણે નંબર ઓફ કેલ્ક્યુલેટ કરીશું અને પછી એની અંદર જઈશું નાવ યુ કેન મારા એકોર્ડિંગ ટુ માય મની ઇટ શુડ નોટ બી સ્ક્રીનશોટ આનો સ્ક્રીનશોટ ના લેવો જોઈએ મારા એકોર્ડિંગ ટુ તો આ લખવું જ જોઈએ તમારા નોટબુકમાં આને કોપી કરવું જોઈએ બીકોઝ અત્યારે તમારા મગજમાં આવી ગયું છે આ બધું મગજમાં આવી ગયું છે એટલે તમે લખો તો એ પરફેક્ટ થઈ જાય પછી તમે સ્ક્રીનશોટ પાડો અને બે દિવસ પછી લખો એક દિવસ પછી લખો એનો કોઈ અર્થ નહીં સો સ્ટાર્ટ ટુ રાઇટ કમ ઓન ચલો વાંધો નહીં લખો સ્ક્રીનશોટ પાડી લો પછી લખી દેજો આયન્સ પોઝિટિવ આયન્સ નેગેટિવ આયન્સ એલિમેન્ટ કમ્પાઉન્ડ એલિમેન્ટ કમ્પાઉન્ડ વેન લોસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ધેર પોઝિટિવ આયન વેન ગેઇન ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ધેર નેગેટિવ આયન એલિમેન્ટ ના પ્રોનાઉન્સ છે નેમ જ રાખવાના પોઝિટિવ આયન માં કમ્પાઉન્ડ માં ઓનિયમ પાછળ એડ કરવાનું એલિમેન્ટ જો નેગેટિવ હોય તો સફિક્સ લગાડવાનું હોય તો તે મેક્સિમમ અને મિનિમમ માટે એટ અને આઈટ રિસ્પેક્ટિવલી છે ઓકે સો ધીસ ઇઝ અવર ટાસ્ક નાવ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સમ ડિફરન્ટ થિંગ એન્ડ ધેટ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ અત્યાર સુધીમાં હવે તમારા પાસે જે આપણે ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ અને પછી ઇક્વેશન લખવાના છે અને કમ્પાઉન્ડ બનાવવાના છે એ બધા ડિફરન્ટ ડિફરન્ટ મેનર્સ પર જાય છે એન્ડ ધેટ્સ વાય વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ નાવ ઇન ડિફરન્ટ વે સો પ્લીઝ ડિયર સ્ટુડન્ટ ગેટ રેડી ફોર ધીસ તો ડિયર સ્ટુડન્ટ એકચ્યુઅલી વી હેવ એસ બ્લોક આપણા પાસે એક એસ બ્લોક છે બરાબર અને એસ બ્લોક ની અંદર વી હેવ વન એન્ડ ટુ ગ્રુપ છે આપણા પાસે એન્ડ એની અંદર પીરિયડ છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઓકે આ એના પીરિયડ છે બટ ઇફ વી ટોક અબાઉટ ધીસ ફર્સ્ટ ગ્રુપ ધેન ફર્સ્ટ ગ્રુપ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ એન્ડ એનું નામ છે લીના કે ર સીઝ ફાયર સેકન્ડ ગ્રુપ છે જેમાં આવે છે બે મગ કા સર બરા એટલે આ આપણા પાસે તૈયાર થઈ ગયું ધેન વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ હિયર ધીસ ડી બ્લોક એલિમેન્ટ સ્ટ્રેટ વે વી વિલ ગો વિથ ધ પી બ્લોક એન્ડ ઇન પી બ્લોક વી હેવ 13 14 15 16 17 એન્ડ 18 બ્લોક ઓકે જેની અંદર તમારે યાદ રાખવાનું છે લાસ્ટ બ્લોક
वेरी पर्टिक्युलरली तो लास्ट ब्लॉक ની અંદર અહીંયા હિલિયમ ધેન નિયોન આર્ગોન ક્રિપ્ટોન સેડોન રેડોન એન્ડ ઓગેસોન આ તમે યાદ રાખો છો ઓકે 17 માં બ્લોક ને તમે એવી રીતે યાદ રાખો છો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એન્સ્ટેન્ટિન એન્ડ ટેનિસિન ઓકે 16 બ્લોક ને તમે એવી રીતે યાદ રાખો છો OC ટેપો લાવો 15 બ્લોક ને તમે એવી રીતે યાદ રાખો છો નાપાસ સબી વેન ટુ મેકડોનાલ્ડ 14 ગ્રુપ ને તમે એવી રીતે યાદ રાખો છો સી જીશાન ડાન્સિંગ ઇન પબ ફ્લોર ઓન ક્લબ ફ્લોર અને આ છે વાલ ગેઇન થાય તો તાલ પડે નહીં સો ધીસ ઇઝ અવર ટોપિક ટુ રિમેમ્બર ઓકે નાવ ઓન ધેટ ડે આઈ એમ મેકિંગ ફન વિથ યુ એક દિવસ હું તમારી સાથે એક ફન કરતો હતો વોટ વોઝ ધ ફન સી આઈ વોઝ ટેલિંગ ધેટ મેટલ્સ લુક લાઈક બોયઝ એન્ડ નોન મેટલ્સ આર લુક લાઈક ગર્લ્સ વાય તો જોઈએ આપણે તો ડિયર સ્ટુડન્ટ આપણા પાસે મેટલ્સની એક લાઈન છે અહીંથી આ બધા મેટલ્સ ચાલુ થાય છે આ રીતે અહીંયાથી ડાઉન થાય છે પછી આ રીતે બધા મેટલ્સ બને છે આ ચાર જણ જે છે બિચારા દુનિયાથી અલગ છે એ મેટલોઇડ્સ છે સેમી મેટલ્સ છે અને રેસ્ટ ઓફ ધેમ આર નોન મેટલ્સ તો ડિયર સ્ટુડન્ટ આખો વર્લ્ડ મેટલ જ છે એટલે મેં વચ્ચેના નહીં લખ્યા આ બધા મેટલ્સમાં જ આવી જાય છે નીચે પણ મેટલ્સ માં જ આવી જાય છે બધા આ 1 2 3 સિલિકોન ગેલિયમ જર્મેનિયમ એન્ડ આર્સેનિક સિલિકોન કેલ્શિયમ સોરી ગેલિયમ જર્મેનિયમ અને આર્સેનિક ધીસ આર નોન એઝ સેમી મેટલ્સ એન્ડ રેસ્ટ ઓફ ધેટ આર નોન એઝ નોન મેટલ્સ ઓકે તો આ નોન મેટલ્સ અને મેટલ્સ ના વર્ડ છે નાઉ મેટલ્સ આર લાઈક બોયઝ આ બધા બોયઝ જેવા છે આ બધા ઇન્ક્લુડિંગ સેમી મેટલ ધે આર લાઈક ગર્લ્સ કેમ પહેલા બધાને એમ થશે કે બોયઝ વિન થઈ ગયા પણ પછી ગર્લ્સ વિન થશે ત્યારે ખબર પડશે બટ નોટ નેવર લેસ આપણે પહેલા વાત કરીએ થોડીક કોમેડી છોડી વાત છે કે ભાઈ વેન ઇન ક્લાસરૂમ વેન એનીબડી ગેટ ટુ ગો ટોયલેટ એટ ધેટ ટાઈમ ઇફ વી વિલ સી ધ મેન્ટાલિટી ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ તો જનરલી આઈ ફાઉન્ડ તમે પણ એક્સપિરિયન્સ કર્યો હશે પણ મારો એક્સપિરિયન્સ એવો છે કે વેન એની ગર્લ ઇઝ આસ્કિંગ for bathroom then they will go together બે જણ જશે but when boys is asking at that time they go alone okay so here also same thing is happening see how our world is there their world is similar કેવી રીતે તો જ્યારે ઇક્વેશન તમે લખો છો ઇક્વેશન માં મેટલ એકલું જ લખાય લિથિયમ એકલું જ લખાય એને એકલું જ લખાય કે એકલું જ લખાય થેલ્થોલિયમ એકલું જ લખાય ઇન્ડિયમ એકલું જ લખાય એલ્યુમિનિયમ એકલું જ લખાય okay But when you are using these non-metals, so non-metals, now get ready. Fluorine is bimolecule, F2. Chlorine bimolecule, Cl2. Br2, I2. Ab adda bimolecules chen, de saate joy. Oxygen bimolecule, nitrogen bimolecules. Okay, so nitrogen, oxygen, fluorine, chlorine, sulfur also bimolecule. Okay, so our first category is that these are bimolecules. They are finding in nature. Now, what are bimolecules? That is also discussion matter, but that we are going to discuss in future. Now, let's take a lesson. Why carbon is not bimolecules, though it is non-metal. તે પણ ભણીશું આપણે બટ આ બધા બાયમોલેક્યુલ છે ઇન નેચર હવે કેટલાક હોય ને આપણા એમાં પણ કેટલીક ગલા હોય એવી હોય કે જેને કઈ પડલી જ નહીં વાત આગળ ઓકે સો સચ થિંગ આર ધેર કે કાર્બન છે ફોસ્ફરસ છે અગેન સલ્ફર છે તો કાર્બન ફોસ્ફરસ સલ્ફર આ જે છે એ લોકો સિંગલ કેટેગરીમાં પણ રહી શકે છે ઓકે સો ધેટ વી કેન ઇન્ક્લુડ ધેમ ઇન ટુ હા આમ તો બીજા મેટલ્સ છે બટ એ આપણે જનરલી યુઝ નથી કરતા એટલે જે આપણા પાસે કામના છે એ જ લઉં છું કે કાર્બન છે ફોસ્ફરસ છે સલ્ફર છે દે કેન સ્ટે અલોન ઓલસો એ લોકોને તમે ઇક્વેશનમાં ડબલ ના લખો તો પણ ચાલે
બટ મોર ઓવર ફોસ્ફરસ ઇઝ નેવર લેસ ફોસ્ફરસ તો પી ફોરમાં હોય અને સલ્ફર જે છે એ એસ એટ ની અંદર હોય એટલે જો એક ખાલી એક સલ્ફર એવું છે બાય મોલેક્યુલ્સ પણ છે સિંગલ પણ છે અને મલ્ટી મોલેક્યુલ્સ પણ છે બહુ બધા મોલેક્યુલ્સ જોડાયેલા છે તેને બહુવાણવીય એટલે કે મલ્ટી મોલેક્યુલ્સ તરીકે ઓળખાય ઇક્વેશન એટ ધેટ ટાઈમ સપોઝ કે તમે હાઇડ્રોજન પ્લસ આયોડિન ભેગું કરીને એસઆઈ લખી દીધું આ ખોટું છે બીકોઝ હાઇડ્રોજન ઓલ્સો બાય મોલેક્યુલ ઇન નેચર એટલે હાઇડ્રોજન ને તમારે એચ ટુ જ લખાય આયોડિન ઓલસો બાય મોલેક્યુલ તો આઈ ટુ જ લખાય તમે તમે એને એસઆઈ લખી દો તો ના ચાલે ઘણી વાર મેં ઘણા સ્ટુડન્ટને જોઉં સોડિયમ પ્લસ ઓક્સિજન દેટ ઇઝ સોડિયમ ઓક્સાઇડ ચાલો પતી ગયું ના ધીસ ઇઝ ધ ટોટલી ફોલ્સ થિંગ આ ઇક્વેશન રોંગ છે આ પણ ઇક્વેશન કેવું છે રોંગ બીકોઝ ઓક્સિજન ઇઝ ઓલવેઝ રિમેનિંગ ઇન બાય મોલેક્યુલ નેચર એટલે કેમિકલ ઇક્વેશન સમજવા માટે પહેલા તમારે બાય મોલેક્યુલ્સ કોણ છે અને સિંગલ મોલેક્યુલ્સ કોણ છે ઓકે રીમેમ્બર ધીસ થિંગ મેટલ્સ જે પણ મેટલ લેશો એ મેટલ ઓલવેઝ સિંગલ મોલેક્યુલ્સ છે પણ જે આપણા પાસે નોન મેટલ્સ છે એ નોન મેટલ્સ મે બી બાય મોલેક્યુલ્સ મે બી સિંગલ મોલેક્યુલ મે બી મલ્ટી મોલેક્યુલ્સ as well some of them may be bimolecule single molecule and multimolecules also evo to ek j example chhe le sulfur ach chhe sulfur h2 pan hoy sulfur s pan hoy ane sulfur s8 pan hoy ave koi confusion nahi thai koi equation vacho to kyak sulfur h2 vaprelu hoy kyak sulfur ne s8 vaprelu hoy ave confusion nahi thai ave khabar chhe ke phosphorus single pan vapraye ane phosphorus pp format ma pan vapraye so hope that you understand this topic okay હવે આપણે ડિસ્કશન કરીશું અબાઉટ અવર ક્વેશ્ચન્સ ટુડેઝ એસાઇનમેન્ટ તો આજના એસાઇનમેન્ટમાં બે ક્વેશ્ચન તો તમને મળી ગયા પહેલો ક્વેશ્ચન શું છે વોટ ઇઝ આયન રાઇટ ધેર ટાઈપ્સ એન્ડ રાઇટ ધેર પ્રોનાઉન્સિએશન વોટ ઇઝ આયન સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ આયન તો એ લખવાની આયનની ડેફિનેશન લખવાના છે એના ટાઈપ્સ કયા કયા છે એ લખવાના છે અને ત્યાર પછી એના પ્રોનાઉન્સિએશનમાં કયું કયું આવશે ચાર કેટેગરી બતાવી છે એ ચારે ચાર કેટેગરી તમારે લખવાની થશે ટેબલ લખી દેશો તો એ ચાલશે બટ ડેફિનેશન તો લખવી પડશે પોઝિટિવ આયન ક્યારે બને તે લખવું પડશે નેગેટિવ આયન ક્યારે બને તે લખવું પડશે સો એમસીક્યુ વિથ ધીસ વન ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધીસ લિસ્ટ ધ નોન મેટલ્સ વિચ આર હેવિંગ બાય મોલેક્યુલ ફોર્મેટ તો તમારે લખવાનું મલ્ટી મોલેક્યુલ ફોર્મેટ આ લખવાનું સિંગલ મોલેક્યુલ ફોર્મેટ આ લખવાનું તો એવા ક્વેશ્ચન તમારા પાસે હશે ઓકે તો ધેટ ઇઝ અવર ટુડેઝ ટાર્ગેટ હોપ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક